નમસ્કાર, ભાવનગર મીડિયા બ્રેકિંગ ન્યૂઝ. તારીખ 21 જુલાઈ 2019. સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલ સૂર્યદર્શન સોસાયટીમાં 3000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ સમિતિના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિઠ્ઠલભાઈ પટેલ અને મહાનગરપાલિકા સુરતના પાણી બચાવો અભિયાન કરતા શ્રી ઘનશ્યામભાઈ નાગરેચાએ જણાવ્યું હતું કે સુરતના આસપાસના ગામડામાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજિત કુલ 45,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેના પરિણામે અંદાજિત 200 જેટલા યુવાન કાર્યકર્તાઓ પણ છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકાના પાણી બચાવો અભિયાન કરતા શ્રી ઘનશ્યામભાઈ નાગરેચા લોકોને પાણી બચાવવાની ઝુંબેશ અંતર્ગત વિવિધ પ્રકારની માહિતી આપી હતી. ઘનશ્યામભાઈ નાગરેચા જે પાણી બચાવો અને પર્યાવરણ બચાવો ઝુંબેશ ચલાવી રહ્યા છે, તેમાં શ્રી હરેકૃષ્ણ એક્સપોર્ટના 50 જેટલા કર્મચારીઓએ જોડાઈને આ કાર્યક્રમમાં ખૂબ મદદ કરી હતી. 4 વર્ષથી સૌથી વધુ 7 સહકાર આપનાર સૂર્યદર્શન સોસાયટીના સભ્યો દ્વારા તેમજ આગેવાન કમિટીના અધ્યક્ષ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો અને સાથોસાથ મીડિયા તેમજ પત્રકારોનો પણ આભાર માનવામાં આવ્યો હતો. 45,000 ઝાડવા અમે લોકો રોપી ચૂક્યા છીએ અને અમારો ઉદ્દેશ એવો છે કે સુરતના અને સૌરાષ્ટ્રના તમામ ગામડામાં તમામ લોકો પોતાની રીતે એક ઉત્સવ ઉછેરે એવી અવેરનેસ લાવવી. માણસ જાતને જો બચવું હશે તો પર્યાવરણની રક્ષા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પર્યાવરણની હાલત આજે શું છે, એના માટે જવાબદાર કોણ છે, એના ભવિષ્યના પરિણામ શું આવવાના છે, એનો ઉપાય શું છે, આ બધા લોકો સારી રીતે જાણે છે. અભાવ છે ખાત્ર માત્ર ઉત્સાહનો અને માર્ગદર્શનનો. તો અમારે લોકોએ વૃક્ષારોપણ બી કરવું છે, લોકોને ઉત્સાહિત બી કરવા છે અને પ્રોત્સાહિત બી કરવા છે. ધન્યવાદ. હું ઘનશ્યામ નાગરેચા સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી બચાવો ઝુંબેશ ચલાવું છું અને અમે અત્યારે કામરેજની અંદર સૂર્ય દર્શન સોસાયટીની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમ માટે આવેલા છીએ. અમારી સાથે જે અમારા અધ્યક્ષ છે વૃક્ષારોપણ સમિતિના ડૉક્ટર વિઠ્ઠલેશ પટેલ, જે સ્મિત હોસ્પિટલ ચલાવે છે, જેના સાથે છેલ્લા 4 વર્ષથી વૃક્ષારોપણ કરી રહ્યા છીએ અને વૃક્ષારોપણ ખાલી માત્ર વૃક્ષારોપણ કરતા નથી, એની સાથે સાથે પાણી બચાવવાની ઝુંબેશ પણ ચલાવીએ છીએ. હું અને મારી વાઈફ અને મારો દીકરો, અમે ત્રણેય સોસાયટીમાં જઈને ઘરે ઘરે જઈને લોકોને પાણી બચાવવાનું મહત્ત્વ સમજાવીએ છીએ અને આજની દુનિયાની અંદર આજથી 5 વર્ષ પછી પાણીનું મહત્ત્વ કેટલું હશે એની પણ લોકોને મહત્ત્વ સમજાવીએ છીએ. પાણી નહીં હોય તો ખરેખર આપણા બાળકોને શ્વાસ લેવા માટે પણ ઓક્સિજન પણ નહીં મળે, એના વિશે પણ અમે લોકોને જાગૃત કરીએ છીએ અને પાણી બચાવવાની ઝુંબેશના આધારે વૃક્ષો વાવીને એક ઓક્સિજન પેદા કરીને અમે પર્યાવરણની જાળવણી કરીને અંતે વરસાદ આવે એવું આયોજન કરીએ છીએ અને પાણી બચાવોને અર્થ એવો સાર્થક કરીએ છીએ. હું પણ આપ સર્વ લોકોને આહ્વાન કરું છું કે આપ પણ અમારી સાથે જોડાઓ અને દર રવિવારે અમારા વૃક્ષારોપણ સમિતિની અંદર સાથે જોડાઓ, વૃક્ષો વાવો અને પાણી બચાવો ઝુંબેશની અંદર જોડાઓ એવું સર્વને હું આહ્વાન કરું છું. જય હિન્દ, જય ભારત. સોસાયટીની બહેનોને પાણી બચાવવા માટે શું સલાહ આપશો? મારું તો એટલું જ કેવું છે કે પાણી બચાવવા માટે દરેક માણસને પાણીની લાઈફ ટાઈમ જરૂર પડવાની છે અને જો પાણીનું બધા થોડું પોતાની રીતે ધ્યાન રાખે તો એક સારું એવું બચત થાય છે અને પાણી લાઈફ લોંગ સુધી ટકી રહે એટલા માટે બી એના માટે અવેરનેસ લોકોમાં આવવી જરૂરી છે. એટલે ઘરે ઘરે જો પાણીનો બચાવ કરવામાં આવે તો એક સારો એવો પાણીનો બચાવ થાય છે અને એથી લોકોને જ્યાં આપણે તો જ્યાં સુધી આપણી લાઈફ છે ત્યાં સુધી તો પાણી મળશે, પણ આપણા બાળકો માટેથી પણ આપણે વિચારવું પડશે. આપણા બાળકોને અમુક સમયે જ્યારે એની એજ થશે ત્યારે પાણીનું ઘટશે ત્યારે પીવા માટે બી પાણી નહીં મળે, એના માટેથી બી આપણે કરવું પડશે. અત્યારે પાણીનો ઘણો બધો વેસ્ટ થાય છે, કપડાં ધોવા માટે ઘણી ઘરે કામવાળા હોય છે તો કામવાળાનો સતત નળ ચાલુ રહે છે, એના માટે તમે કામવાળાને બી કહી શકો છો, ઘરે તમે બી ઘણી જગ્યાએ બાથરૂમમાં છે નાવા ધોવામાં બધી જગ્યા પર ઘણી બધી બચત કરી શકો. કિચનમાં બી ઇવન તમે શાક ધોતા હોય છો તો કન્ટિન્યુ તમારો નળ શરૂ હોય છે, એના માટે તમે પોતે જાતે જ ધ્યાન રાખી શકો. મારું નામ મનસુખ રાખોલિયા છે. અમે હરે કૃષ્ણ ગ્રુપમાં કામ બધા કરીએ છીએ, હરે કૃષ્ણ કંપનીમાં, ડાયમંડની કંપની છે અને દર રવિવારે અવારનવાર આવા જે સામાજિક કાર્ય છે, વૃક્ષરોપણ છે અથવા મેડિકલનું કોઈ પણ કામ છે, અમે ગ્રુપ સાથે દર રવિવારે અમે એક્ટિવ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે લગભગ 30,000 જેવું ઝાડવા અમે રોપણ કરી દીધા છે અને એવો સંકલ્પ લઈએ કે દર રવિવારે અમે કંઈક ને કંઈક
ઝાડવા ક્યાંય પણ સોસાયટીમાં છે અથવા કોઈ ખાલી જગ્યા છે એવી જગ્યાએ અમે ઝાડવાનું રોપવાનું કામ કરીએ અને હજી કરવાના છીએ. કેમ કે અમારો એવો સંકલ્પ છે કે 1,00,000 સુધી ઝાડવા અમે રોપણ કરશું. ગુજરાત સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન તમને મળે છે ખરું? ના ના, અમને ઝાડ સ્વૈચ્છિક રીતે જ અમે બધું કામ કરીએ છીએ સેવા રૂપે. વૃક્ષ તમને કોણ આપે છે? તમને વૃક્ષ અમને કંપની આપે છે, હરે કૃષ્ણ કંપની કે કોણ? કંપની માંથી અમે વૃક્ષ લઈ આવીએ અને ત્યાંથી અમે વૃક્ષ વાવીએ, લઈ આવીને વાવીએ છીએ. તો સરકાર તરફથી કોઈ માંગણી કરી વૃક્ષરોપણની સહાય માટે તમે કોઈ? ના ના, અમે માંગણી નથી કરી, પણ કંપની દ્વારા જ અમને વૃક્ષ આવે છે ને અમે આ સેવા રૂપી બધું કામ કરીએ છીએ ટીમ વર્ક સાથે. પછી જે જે સોસાયટી હતા કોઈ પણ સંસ્થામાં તમે જાઓ છો તો એના ઉછેર માટે શું સલાહ આપવામાં આવે છે? અમે બધી બાહેંધરી લઈએ છીએ, અમે 10 દિવસે 15 દિવસે અહીંયા આટો મારીએ છીએ અને એ લોકોને કહીએ છીએ કે જરૂરિયાત પૂરતું પાણી છે અથવા માટી છે એ લોકોનું પુરાણ કરે, તેથી કરીને 1 વર્ષ દિવસમાં ઝાડવાનો ઉછેર થઈ જાય. હાલની તારીખમાં નર્મદા ડેમ ખાલી થઈ ગયો છે તો આવતી પેઢીને એના માટે શું સલાહ આપશો પાણી માટે? અમે વધારે વૃક્ષ વાવવાની સલાહ આપીએ છીએ કે જેથી કરીને આ જેને વરસાદનો જે પ્રોબ્લેમ છે કે અવારનવાર આવા દુષ્કાળો પડે છે કે વૃક્ષ વાવવાથી ઘણો ખરો એમાં ફાયદો થાય એમ છે કે વરસાદ રૂપી ઘણો ફાયદો થાય એવું છે.